ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક આજે આપણે ગુજરાતીમાં કાવ્ય નંબર અગિયાર ભણીશું કાવ્ય નંબર અગિયાર ચોકમાં દાણા તો મિત્રો એક વખત હું આખું કાવ્ય તમને વાંચીને સંભળાવીશ અને પછી હું એ તમને વાંચી અને સમજાવીશ આવો પારેવા આવો ને ચકલા ચોકમાં દાણા નાખ્યા છે આવો કાગડા હોલા ને લાવજો ચોકમાં દાણા નાખ્યા છે આવો મોરલા ઢેલ ને લાવજો ચોકમાં દાણા નાખ્યા છે આવો પોપટડા મેના ને લાવજો ચોકમાં દાણા નાખ્યા છે બંટી ને બાજરો ચોખા ને બાવટો ચોકમાં દાણા નાખ્યા છે ધોળી છે ઘઉં રાતડા દાણા નાખ્યા છે આવો કાબર કલબલ ના કરશો ચોકમાં દાણા નાખ્યા છે નિરાતે ખાજો આનંદ ગાજો ચોકમાં દાણા નાખ્યા છે બિલાડી નહીં આવશે કૂતરો નહીં આવશે ચોકમાં દાણા નાખ્યા છે ચક ચક કર ને કટ કટ કરજો ચોકમાં દાણા નાખ્યા છે તો આ જે કાવ્ય છે એમાં કવિ બધા જ પક્ષીઓને ચોકમાં દાણા નાખ્યા છે એ ચણવા માટે બોલાવે છે અને કયા કયા દાણા નાખ્યા છે અને પક્ષીઓને એટલે કે પંખીઓને કેવી રીતે ચણવાનું કહે છે તેની આપણને સરસ મજાની વાત કરી છે તો હવે હું કાવ્ય વાંચી અને તમને સમજાવીશ આવો પારેવા આવો ને ચકલા ચોકમાં દાણા નાખ્યા છે એટલે કે પારેવા અને ચકલા પારેવા પક્ષી છે અને ચકલા પણ પક્ષી છે ચકલા તો એટલે કે આવો પારેવા એટલે કે પારેવા અને ચકલા તમે આવો મેં ચોકમાં દાણા નાખ્યા છે ચોક એટલે કે તમે જોવો કે ઘરની પાછળના ભાગે ખુલ્લો ભાગ હોય અથવા તો ઘણી વખત ગામ કે શહેરમાં કોઈ મેદાન હોય એનો ખુલ્લો ભાગ હોય તો ત્યાં બધા દાણા નાખતા હોય છે ને કે જેથી ત્યાં પક્ષીઓ શાંતિથી ચણ ચણી શકે એટલે કે આવો પારેવા આવો ને ચકલા મેં ચોકમાં દાણા નાખ્યા છે આવો કાગડા હોલાને લાવજો ચોકમાં દાણા નાખ્યા છે એટલે કે કાગડા તો કે કાગડા તમે આવો અને તમારી સાથે સાથે તમે હોલાને પણ લાવજો હોલું પણ એક પક્ષી છે એ થોડુંક કબૂતરને સિમિલર હોય છે તો કે આવો કાગડા એટલે કે કાગડા તમે આવજો અને હોલાને પણ સાથે લેતા આવજો મેં મારા ચોકમાં દાણા નાખ્યા છે આવો મોરલા ઢેલને લાવજો ચોકમાં દાણા નાખ્યા છે મોરલા મોરલા એટલે કે મોર તો કે મોરલા મોર તમે આવજો અને તમારી સાથે સાથે તમે ઢેલને પણ લેતા આવજો અને મેં જો મારા ચોકમાં દાણા નાખ્યા છે આવો પોપટડા મેનાને લાવજો ચોકમાં દાણા નાખ્યા છે એટલે કે પોપટ તમે આવજો અને તમારી સાથે સાથે તમે મેનાને પણ લેતા આવજો મેં મારા ચોકમાં દાણા નાખ્યા છે તો આમાં કવિ કયા કયા પક્ષીઓને બોલાવે છે તો કે પારેવાને ચકલાને કાગડા હોલા મોરલા ઢેલ પોપટડા મેના બધાને બોલાવે છે કે તમે મારા ચોકમાં મેં દાણા નાખ્યા છે એ દાણા ચણવા માટે આવો બંટીને બાજરો ચોખાને બાવટો ચોકમાં દાણા નાખ્યા છે એટલે કે બંટી બંટી પણ એક અનાજ છે અને બાજરો તો બાજરો પણ એક અનાજ છે ચોખા ચોખા પણ એક અનાજ છે અને બાવટો પણ અનાજ છે એટલે કે મેં બંટી બાજરો ચોખા બાવટો એ બધું જ મારા ચોકમાં નાખ્યું છે એટલે કે તમે લોકો એને ખાવા માટે આવો એટલે કે બંટી બાજરો ચોખા બાવટો એ બધા જ મેં અનાજ મારા ચોકમાં નાખ્યા છે એને તમે ખાવા માટે આવો ધોળી છે ઝાર ને ઘઉં છે રાતડા ચોકમાં દાણા નાખ્યા છે હવે જાર ઝાર એટલે કે જુવાર તમે બધાએ જોઈ હશે તો એ જુવાર એકદમ સફેદ હોય છે ધોળું એટલે કે સફેદ વ્હાઈટ તો કે ઝાર એકદમ ધોળી છે સફેદ છે અને ઘઉં ઘઉં એટલે આપણે રોટલી બનાવીએ છીએ ને ઘઉં તમે બધાએ જોયા હશે કે એ રાતા હોય છે એટલે કે ઘઉં છે રાતડા યાની કે ઘઉં રાતા છે મેં મારા ચોકમાં દાણા નાખ્યા છે એટલે કે મેં મારા ચોકમાં બંટી બાજરો ચોખા બાવટો ઝાર ઘઉં આ બધા જ દાણા નાખ્યા છે એટલે કે તમે એને ચણવા માટે યાની કે ખાવા માટે તમે આવો આવો કાબરબાઈ કલબલ ના કરશો ચોકમાં દાણા નાખ્યા છે એટલે કે કાબરબાઈ તમે પણ આવો અને કલબલ ના કરશો એટલે કે કાબરબાઈ તમે કલબલ કર્યા વગર પહેલા શાંતિથી ખાઈ લો કેમ કે કાબર કલબલ કરે તો એનું ખાવાનું ઓછું થઈ જાય એટલે કે એનું ચણવાનું ઓછું થઈ જાય એટલે કે કાબરબાઈ તમે કલબલ ના કરશો અને તમે પહેલાં મારા ચોકમાં દાણા નાખ્યા છે એને ચણવા માટે આવો નિરા ખાજો આનંદે ગાજો ચોકમાં દાણા નાખ્યા છે એટલે કે કવિ બધા પક્ષીઓને કહે છે કે તમે પહેલાં નિરાંતે ખાજો એટલે કે મારા ચોકમાં આવી અને મેં બધા દાણા નાખ્યા છે અલગ અલગ એ બધા દાણા નિરાતે ખાજો અને પછી તમે આનંદે ગાજો યાની કે તમે ખાધા પછી તમારું પેટ બરાબર ભરાઈ જાય પછી શાંતિથી બધા પક્ષીઓ તમે ગીતો ગાજો તમે જુઓ કે પક્ષીઓ જ્યારે ગીતો ગાતા હોય છે તો એમનો અવાજ કેટલો મધુર લાગે છે આપણને સાંભળવાની મજા આવે છે ને એટલે કે કવિ કહે છે કે તમે પહેલાં આવી મારા ચોકમાં આવી અને નિરાતે ખાજો અને પછી તમે સરસ મજાથી એટલે કે આનંદથી પછી તમે ગીતો ગાજો મેં મારા ચોકમાં દાણા નાખ્યા છે એ ખાવા માટે તમે આવો બિલાડી નહીં આવશે કૂતરો નહીં આવશે ચોકમાં દાણા નાખ્યા છે હવે તમે જુઓ કે પક્ષીઓ કોઈ પણ હોય તો કે બિલાડી અને કૂતરાથી ડરે કેમ ડરે કે બિલાડી અને કૂતરો આ પક્ષીઓને જોવે તો સીધી તરફ મારે અને પકડી લે એ લોકોને તો કવિ એમને કહે છે કે મારા ચોકમાં બિલાડી પણ નહીં આવે અને કૂતરો પણ નહીં આવે એટલે કે તમે લોકો નિરાતે નિશ્ચિત થઈને મારા ચોકમાં દાણા ચણવા માટે આવો એટલે કે મારા ચોકમાં તમને બિલાડી કે કૂતરાનો પણ ડર રહેશે નહીં એ બી તમને કોઈ પકડવા આવશે નહીં એટલે કે તમે શાંતિથી મારા ચોકમાં દાણા ચણવા માટે આવો ચકચક કરજો ને કટકટ કરજો ચોકમાં દાણા નાખ્યા છે એટલે કે તમે પક્ષીઓને કવિ પક્ષીઓને કહે છે કે તમે ચકચક પણ કરજો અને કટકટ પણ કરજો તમે મારા ચોકમાં દાણા નાખ્યા છે એને ચણવા માટે આવો તો આપણે જોઈએ છીએ કે કવિએ સરસ મજાની વાત કરી છે આ એક સરસ મજાનું નાનકડું કાવ્ય છે ચોકમાં દાણા પણ એમાં આપણને કવિએ બધા જ પક્ષીઓની વાત કરી છે કે બધા પક્ષીઓને એમણે ચોકમાં ચણ ચણવા માટે એટલે કે દાણા ચણવા માટે બોલાયા છે અને કવિએ ચોકમાં અલગ અલગ જાતના બધા જ અનાજ પક્ષીઓને ચણવા માટે તૈયાર રાખ્યા છે અને સાથે સાથે કવિ એમ પણ કહે છે કે મારા ચોકમાં બિલાડી કે કૂતરાનો પણ તમને ડર રહેશે નહીં એટલે તમે ત્યાં શાંતિથી ચણ ચણવા માટે આવો સાથે સાથે એમ પણ કહે છે કે તમે ચણ ચણજો નિરાતે ખાજો પેટ ભરીને ખાજો અને પછી સરસ મજાના બેઠા બેઠા ગીતો ગાજો એટલે કે તમે મારા ચોકમાં આ બધું જ કરવા માટે આવો પછી કવિ કહે છે કે તમે ચકચક પણ કરજો અને કટકટ પણ કરજો પણ તમે મારા ચોકમાં દાણા ચણવા માટે આવો થેન્ક યુ